રાજ્યભરની જેલોમાં પાડવામાં આવેલા દરોડા પાછળ યુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે। સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યોરિટી ઝોનમાં હતો, છતાં ઉત્તર પ્રદેશમાં એક શખ્સની હત્યા કરાવી હતી। તેણે વોટ્સએપ કોલથી કરીને હત્યા કરાયાના આઈબી ઇનપુટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું મનાય છે। સુરતની લાજપોર જેલ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડ્યા હતા। તમામ જેલ તેમજ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 1700 પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં પણ પોલીસનો કાફલો ઉતર્યો હતો। ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ ખાતે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। દરોડા બાદ લાજપોર જેલમાંથી કઈ મળે છે કે કેમ તે આગામી સમયમાં જાણવા મળશે। અત્રે ઉલ્લેખનીય છે કે લાજપોર જેલમાંથી પોલીસ જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓની ટીમે લાજપોર જેલની અંદર સર્ચ ઓપરેશન કરતા ચોંકાવનારી ચીજો મળતા ચકચાર મચી છે, જેમાં 10 જેટલા મોબાઈલ મળી આવ્યા છે, તેમજ ચરસ અને ગાંજાની પડીકીઓ પણ મળી આવી છે। નશીલા પદાર્થો મળી આવતા એનડીપીએસ એક્ટ હેઠળ સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે। ब्यूरो रिपोर्ट, S9 न्यूज, सूरत।